सुप्रसिद्ध सोमनाथ तीर्थमां आवनारा भाविको माटे श्री सोमनाथ ट्रस्ट द्वारा महत्वनो निर्णय लेवायो छे। जे मुजब आजथी सोमनाथ मंदिर आवनारा दर्शनार्थीओ सवारे 6 वाग्याथी रात्रिना 10 वाग्या सुधी महादेवना दर्शन करी शकशे। तेमज सवार, बपोर अने सांजनी एम त्रणे आरतीमां पण भक्तोने कोरोना गाइडलाइनना चुस्त पालन साथे प्रवेश आपवामां आवशे। सुप्रसिद्ध सोमनाथ तीर्थमां आवनारा भाविको माटे श्री सोमनाथ ट्रस्ट द्वारा महत्वनो निर्णय लेवायो छे। जे मुजब आजथी सोमनाथ मंदिर आवनारा दर्शनार्थीओ सवारे 6 वाग्याथी रात्रिना 10 वाग्या सुधी महादेवना दर्शन करी शकशे। तेमज सवार, बपोर अने सांजनी एम त्रणेय आरतीमां पण भक्तोने कोरोना गाइडलाइनना चुस्त पालन साथे प्रवेश आपवामां आवशे। उल्लेखनीय छे कि कोरोना दरमियान केसमां वधारो थता मंदिरना द्वार दर्शनार्थीओ माटे बंद कराયા હતા, પરંતુ હાલની સરકારી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। તેમજ આ સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતી સમયે પ્રવેશ આપવામાં આવશે, પરંતુ મંદિરની ત્રણે આરતીમાં ચાલુ આરતી ભક્તોને ઉભા રહેવા દેવામાં આવશે નહીં। ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી પોલીસ SRPની સૂચના અને વ્યવસ્થા પ્રમાણે લાઇનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે। ચાલુ આરતી કોઈપણ યાત્રિક આરતીમાં તેમજ સભા મંડપ કે નૃત્ય મંડપમાં પણ ઉભા રહી શકશે નહીં। દર્શનાર્થે આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઇન મુજબ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે। એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે, તેમજ હેન્ડ સેનિટાઇઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે। દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે। અષાઢી બીજથી ગુજરાતનું જે અંબાજી મંદિર છે એ પણ એનો રેગ્યુલર સમય કરવામાં આવ્યો છે, અને બાકી અન્ય મંદિરો પણ હવે ધીમે ધીમે પોતાના નિયત સમયે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે। 17 જુલાઈથી એટલે કે આવતીકાલથી સોમનાથ મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। ખાસ કરીને જે મંદિરની 3 આરતી છે એ આરતીમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ શકશે, પરંતુ આરતી દરમિયાન કોઈ ઊભા રહી નહીં શકે, દરેકે ચાલતા ચાલતા દર્શન કરવાના રહેશે। તેમજ સરકારશ્રીની જે કોવિડની ગાઈડલાઈન છે એનો ચુસ્ત અમલ સાથે દરેકે મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે। ખાસ કરીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે, એનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે, અને હાથ સેનિટાઇઝ કરીને અંદર પ્રવેશ આપવામાં આવશે, અને દરેક લોકો સતત ચાલતા ચાલતા આરતીમાં પણ દર્શન કરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।